નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં. અત્યારના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો જૂનાગઢમાં ગિરનાર પર્વત પર રોપવે સેવા ખોરવાય છે. ભારે પવનના કારણે રોપવે સેવા ખોરવાય છે. રોપવે સેવા થોડા સમય માટે બંધ કરવામાં આવી છે. પવનની ગતિ ધીમી પડતા રોપવે સેવા ફરી કાર્યરત કરવામાં આવશે. ત્યારબાદ મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેશમાં ગત 24 કલાકમાં કોરોનાના નવા 58,077 નવા કેસ નોંધાયા. એ સમય દરમિયાન 1,50,407 દર્દીઓ કોરોનાને માથાપીને સાજા પણ થયા છે. ગઈકાલે 24 કલાક દરમિયાન કોરોનાના કારણે 757 દર્દીઓના મૃત્યુ પણ થયા હતા. દેશમાં હજુ પણ કોરોનાના સક્રિય કેસની સંખ્યા ઘટીને 6,97,802 થઈ ગઈ છે. ત્યારબાદ મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો કચ્છના હરામીનાળામાં ભારતીય BSF દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ક્રિક વિસ્તારમાં 34 કલાકથી સર્ચ ઓપરેશન હજુ પણ શરૂ છે. ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં 11 પાકિસ્તાની બોટ અને 3 માછીમારોને પણ પકડવામાં આવ્યા છે. ત્યારબાદ અન્ય 3 માછીમારોને પણ પકડવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં કુલ 11 બોટ અને 6 પાકિસ્તાની માછીમારોને પકડવામાં આવ્યા છે. ત્યારબાદ મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતની તમામ કોર્ટમાં કોરોના બાદ ફરીથી ફિઝિકલ સુનાવણી શરૂ કરવામાં આવશે. 21 ફેબ્રુઆરીથી ફિઝિકલ સુનાવણી શરૂ કરવામાં આવશે. હાઈકોર્ટે તેને લઈને સર્ક્યુલર પણ બહાર પાડ્યો છે. SOPના પાલન સાથે ફિઝિકલ હિયરિંગ શરૂ થશે. હાઈકોર્ટ સહિત જિલ્લા અદાલતોમાં પણ ફિઝિકલ હિયરિંગ શરૂ કરવામાં આવશે. ત્યારબાદ મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં નોન FRC કોર્સમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ચૂકવવાનો મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારબાદ મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો શેરબજારમાં આજે મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1,000 પોઈન્ટ અને નિફ્ટી 300 પોઈન્ટ સુધી ગગડ્યો હતો. ઘટાડાથી રોકાણકારોને 3.39 લાખ કરોડ રૂપિયાનું નુકસાન પણ થયું છે. ત્યારબાદ મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો PM કિસાન યોજનાના 11મા હપ્તાના પૈસા એપ્રિલ મહિનામાં જાહેર કરવામાં આવી શકે છે. સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2022 10મા હપ્તાના પૈસા 10.09 કરોડ લાભાર્થીઓના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા હતા, જેમાં સરકારે 20,900 કરોડ રૂપિયા ટ્રાન્સફર પણ કર્યા હતા. જો તમારા ખાતામાં કોઈપણ કારણોસર PM કિસાન યોજનાના 10મા હપ્તાના પૈસા ન આવ્યા હોય તો પોતાની ડિટેલ ચેક કરી લેવી, નહીંતર 11મા હપ્તાના પૈસા પણ નહીં મળે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા કોઈપણ વિડીયો હોય એની માહિતી તમારા સુધી પહોંચી શકે.